રાજ્યસભા ટિકિટ પર પણ ઘમાસાણની વચ્ચે રાજઘાટ પર મૌન ધારણ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. કપિલ મિશ્રાએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે હું બાપુને પૂછીશ કે શું દિલ્હીને એક ભ્રષ્ટ વ્યક્તિના હાથમાં બરબાદ થવા માટે છોડી દેવું જોઈએ. આ તરફ ટિકિટોની જાહેરાત બાદ વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે મને સર્જિકલ સ્ટ્રાઇક, ટિકિટ વિતરણમાં ગરબડી, જેએનયુ સહિત અન્ય મુદ્દાઓ પર સત્ય બોલવા માટે દંડિત કરવામાં આવ્યા છે. હું આ દંડનો સ્વીકાર કરું છું. કુમાર વિશ્વાસે એમ પણ કહ્યું કે બધા પોતાની લડાઈ લડી રહ્યા છે, તમે તમારી લડાઈ લડી રહ્યા છો, હું મારી લડી રહ્યો છું. જેમને રામલીલા મેદાન માટે પસંદ કરાયા છે તેમને અભિનંદન આપું છું. હું અરવિંદ અને સમગ્ર પાર્ટી, જે લોકોને નક્કી કર્યા છે, તેમને અભિનંદન પાઠવું છું. જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદને સમન્સ મોકલાશે. કમ્યુનલ વાયોલન્સ બદલ બંનેને સમન્સ મોકલવામાં આવશે. પોલીસે વિડીયો અને ઓડિયોની તપાસ કરી છે, જેમાં ભડકાઉ ભાષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. મુંબઈના ગોરેગાંવમાં ભડકેલી હિંસાને લઈને વડગામના પક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે એફઆઈઆર દાખલ કરાઈ. વિશ્રામ બાદ પોલીસ સ્ટેશનમાં બંને સામે પુણે કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાને લઈને એફઆઈઆર નોંધાઈ. બંને સામે 153A, 505 અને 170 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. મુંબઈમાં જિજ્ઞેશ મેવાણીના કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભાઈદાસ હોલમાં જિજ્ઞેશ મેવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉમર ખાલિદ પણ હાજરી આપવાનો હતો. પરંતુ મુંબઈ પોલીસ કાર્યક્રમ પર જ પ્રતિબંધ લગાવી દીધો, જેને કારણે હવે ભાઈદાસ હોલ બહાર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. હાલમાં મુંબઈમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણીના કાર્યક્રમ પર મુંબઈ પોલીસનો પ્રતિબંધ લાગતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ કાર્યક્રમ યોજાવાનો હતો. છાત્ર ભારતી દ્વારા વિદ્યાર્થીઓએ આઝાદીના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસે કાર્યક્રમ અગાઉ જ વિદ્યાર્થીઓને તાબામાં લીધા હતા. હાલ કેટલાક વિદ્યાર્થીઓને છોડવામાં આવ્યા છે. પુણેના ભીમા કોરેગાંવમાં દલિત સંગઠનોના આંદોલન પાછળ નક્સલીઓનો હાથ છે, આ આશંકા વ્યક્ત કરી છે સુરક્ષા એજન્સીઓ દ્વારા. એજન્સીઓનું કહેવું છે કે નક્સલીઓએ ભીમા કોરેગાંવમાં પ્રદર્શન અને સેમિનારનું આયોજન કર્યું, જેથી વિવાદ ઉભો થયો. ત્યારબાદ સમગ્ર મહારાષ્ટ્રમાં દલિતોનું આંદોલનની આગ ફેલાઈ. બીજી બાજુ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ વાતનો ઇન્કાર નથી કર્યો કે હિંસક આંદોલનમાં નક્સલીઓનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આ સંગઠનોની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એવા આંદોલનકારીઓ હતા જે પછાતો માટે જંગના નામ પર સુનિશ્ચિત કરી રહ્યા હતા. ગઈકાલે મહારાષ્ટ્ર બંધના એલાનને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યા બાદ આજે મહારાષ્ટ્રમાં સામાન્ય જનજીવન થઈ જતા મુંબઈ ગરાઓએ નિરાત અનુભવી છે. મુંબઈની જીવાદોરી સમાન ગણાતી રેલ સેવા પણ ગઈકાલે ક્યાંક ને ક્યાંક આંદોલનનો ભોગ બની હતી, જેની અસર લોકોના જનજીવન પર પણ પડી હતી. આજે બજારોમાં દુકાનો પણ સવારે ખુલ્લી હતી અને બસ સેવા, રેલ સેવા સહિત તમામ જરૂરી સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ જતા મુંબઈવાસીઓને રાહતનો શ્વાસ લીધો હતો. કેન્દ્ર સરકાર આજે ફરીવાર રાજ્યસભામાં બિલ પાસ કરાવવાની કોશિશ કરી રહ્યું છે. જો કે બિલ પાસ થવું મુશ્કેલ છે. કોંગ્રેસે વિપક્ષે બિલને સુધારા માટે સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ કરી છે. આ ઉપરાંત ટીડીપી અને એઆઈએડીએમકે જેવી પાર્ટીઓ પણ ત્રણ તલાક બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ પર જોર આપી રહી છે. આ અંગે અરૂણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસના વિરોધી વલણના કારણે મુસ્લિમ મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં જે જનમત છે તેના કારણે કોંગ્રેસ અને તમામ પક્ષે આ બિલનું સમર્થન કરવું પડશે. કેન્દ્ર સરકાર પાસે બિલ પાસ કરાવવા માટે માત્ર બે દિવસનો સમય છે. શિયાળુ સત્ર 5 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યું છે. મોટાભાગની પાર્ટીઓનું કહેવું છે કે તેઓ ત્રણ તલાક બિલમાં પતિને 3 વર્ષની જેલની સજાના વિરુદ્ધમાં છે. ત્યારે સરકારનું કહેવું છે કે જો જેલની સજાને કાઢી નાખવામાં આવે તો તે પછી કાયદાનો કોઈ મતલબ નહીં રહે.
ડોકલામ વિવાદ હજી શાંત થયો નથી. ત્યાં જ ચીને પોતાનો રંગ દેખાડી દીધો. તેને ફરીવાર ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ચીનનું રસ્તા નિર્માણ દળ ભારતના અરુણાચલ પ્રદેશના તોતિંગ ક્ષેત્રમાં લગભગ 1 કિલોમીટર અંદર સુધી પહોંચી ગયું. જો કે ભારતીય સૈનિકોએ જ્યાં તેમને ભગાડ્યા હતા. 2017ના વર્ષાંતે 28મી ડિસેમ્બરે આ ઘટના બની હતી. બુધવારે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચીની સૈન્ય દળ માર્ગ ગતિવિધિ માટે આવ્યું હતું, પરંતુ ભારતીય સૈનિકોના કડક વિરોધ પછી તે પરત ફર્યું. આંધ્રપ્રદેશના 29 વર્ષીય સંગીત કુમારે એવો દાવો કર્યો છે કે ફિલ્મસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન તેની માતા છે. તેનું કહેવું છે કે 1988ની સાલમાં ઐશ્વર્યા રાયે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IAF પદ્ધતિ દ્વારા લંડનમાં તેને જન્મ આપ્યો હતો. સંગીત કુમારના કહેવા પ્રમાણે તેનો ઉછેર વિશાખાપટ્ટનમના ચોરવરમ જિલ્લામાં થયો છે. વધુમાં સંગીત કુમારે એવો પણ દાવો કર્યો છે કે મેં અગાઉ મારી માતા ઐશ્વર્યા રાય સાથે વાત કરી નથી અને હવે હું તેમની સાથે રહેવા માંગુ છું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સપ્તાહે બહેરીના પ્રવાસે જશે. તેમના અધ્યક્ષપદ સંભાળ્યા બાદ તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. આ યાત્રા પર તેઓ NRI સમુદાયને સંબોધિત કરવાના છે અને બહેરીનના મુખ્ય પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાને પણ તેઓ મળે તેવી શક્યતા છે. અહેવાલ અનુસાર ગાંધી બહેરીન રાજઘરાનાના રાજકીય અતિથિ બનશે અને 8મી જાન્યુઆરીએ ત્યાંના NRI સમુદાયને સંબોધન કરશે. 7મી જાન્યુઆરીએ તેઓ બહેરીન જવા રવાના થશે અને 9મી જાન્યુઆરીએ તેમના પરત આવવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 200ની કરન્સી નોટ બજારમાં વધારી રહ્યું છે અને આ માટે RBI ATM પરિવર્તન લાવવા માટે ખાસ સૂચન કર્યું છે. આ મામલે RBIના આદેશ પર અમલ માટે ઇન્ડસ્ટ્રીઝે રૂપિયા 1000 કરોડથી વધુની રકમ ખર્ચ કરવી પડશે. બેંકો દ્વારા પ્લાન ફરી રેપ્લિકેશન કરવામાં આવશે. RBIએ બેંકોને ATM મેન્યુફેક્ચરર્સને જણાવ્યું છે કે તે વહેલી તકે રૂપિયા 200ની નોટના સપ્લાય માટે ATM મશીનમાં ચેન્જીસ લાવે. રૂપિયા 2000ની નોટની સાથે રૂપિયા 200ની નોટ પણ લોકોને ATMમાંથી મળે તે જરૂરી છે. RBIનું આ કદમ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટને સમગ્ર રીતે લાગુ કરવામાં લગભગ 5 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. જો કે રૂપિયા 200ની નોટ ATMમાંથી આવનારા સમયમાં મળશે. આ સમાચારથી સામાન્ય લોકોને ચોક્કસ રાહત મળશે, જેને કારણે બજારમાં છૂટાની માથાકૂટમાંથી પણ મુક્તિ મળશે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. મુંબઈના અંધેરીમાં આગ લાગવાની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. મરોલનાકા વિસ્તારની મૈમૂન ઇમારતમાં મધરાત્રે આગ લાગી હતી, જેમાં એક જ કુટુંબના 4 લોકોના મૃત્યુ થયા તો 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમેરિકા અને ઉત્તર કોરિયાના વડા એવી ધમકી ઉચ્ચારી છે કે તેઓ ગમે તે સમયે એકબીજા ઉપર પરમાણુ હુમલો કરી શકે છે. છેલ્લા કેટલાય સમયથી શાબ્દિક શીત યુદ્ધ કરી રહેલા બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની ધમકીને લઈને અમેરિકાએ તાનાશાહની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું કે ઉત્તર કોરિયાના લોકોને તનકી તાનાશાહની માનસિક સ્થિતિને લઈને ચિંતિત થવું જોઈએ. સારા સેન્ડર્સે એમ પણ કહ્યું કે આવા રાષ્ટ્રપતિ કે જે ઝુકનારાઓમાંના નથી તે નબળા પણ નહીં પડે. તે એ સુનિશ્ચિત કરશે કે જે વાયદા તેમણે કર્યા છે તેમને પૂરા કરે અને અમેરિકાના લોકોની સાથે ઉભા રહીને તેમની રક્ષા પણ કરે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે તાનાશાહ કિમ જોંગે ફરી ધમકી આપતા જણાવ્યું છે કે મારી ટેબલ પર હંમેશા પરમાણુ બોમ્બનું બટન હોય છે. ત્યારે કિમ જોંગની ધમકીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જવાબ આપ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે મારી ટેબલ પર પણ પરમાણુ બોમ્બનું બટન રાખેલું છે જે કોરિયા કરતાં વધુ શક્તિશાળી છે અને તે બટન ખરેખર કામ કરે છે. ટ્રમ્પની નવી H-1B વિઝા પોલિસીથી અમેરિકામાં રહેતા ભારતીયો સામે મુશ્કેલી ઉભી થઈ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની H-1B વિઝા પોલિસીમાં ફેરફારમાં પ્રપોઝલથી અમેરિકામાં 75,000 ભારતીયોની નોકરી સામે જોખમ તોળાયું છે. અમેરિકન યુવાનોને પ્રાયોરિટી આપવા માટે અમેરિકન એડમિનિસ્ટ્રેશન બાય અમેરિકન હાયર અમેરિકનની પોલિસી પર કામ કરી રહ્યું છે. હકીકતમાં અમેરિકન એડમિનિસ્ટ્રેશને આ પગલું પ્રોટેક્ટ એન્ડ ગ્રો અમેરિકન જોબ્સ બિલ હેઠળ ઉઠાવ્યું છે. અમેરિકામાં વધતી બેરોજગારી પર લગામ લગાવવા માટે H-1B નિયમોને સખત બનાવવાની વાત કરવામાં આવી છે. પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉત્તર અને પૂર્વીય ભારતમાં શીતલહેર જોવા મળી. હાડ થીજવનારી ઠંડીથી લોકો ઠૂઠવાઈ રહ્યા છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશા સહિત ઉત્તર અને પૂર્વીય ભારતમાં ભારે ધુમ્મસનો કહેર પણ જોવા મળ્યો. આ સાથે રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીથી પારો નીચે ગગડ્યો છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કુલ 24 ખાનગી ફ્લાઇટ અને 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મોડી ચાલી રહી છે. 2 ડોમેસ્ટિક ઉડાન રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે રવિવાર સુધી IGI એરપોર્ટ પર 500થી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. બુધવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત સહિત માઉન્ટ આબુમાં શીતલહેરનો કહેર જોવા મળ્યો. માઉન્ટ આબુમાં ભારે ઠંડીનો માહોલ જોવા મળ્યો. લોકો ઠંડીથી ભારે ઠૂઠવાયા અને જનજીવન પર પણ ઠંડીની અસર જોવા મળી. છેલ્લા કેટલાક દિવસથી ભારે ઠંડીને પગલે નકિલેક સહિત માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. માઉન્ટ આબુમાં -1.4 ડિગ્રી તાપમાન થઈ જતા ઠંડીનો પારો સતત નીચે ગગડ્યો હતો. નવા વર્ષની શરૂઆતથી જ દિલ્હીમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. દિલ્હી NCRમાં પુઅર વિઝિબિલિટીને લીધે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન સેવા પ્રભાવિત થઈ છે. ભારે ધુમ્મસથી રેલવે સેવા પર અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં ભારે ધુમ્મસને પગલે 60 ટ્રેનો લેટ ચાલી રહી છે તો 14 ગાડીઓ કેન્સલ કરવામાં આવી છે. 49 ટ્રેન મોડી ચાલી રહી છે જ્યારે 18 ટ્રેનના શેડ્યુલ ચેન્જ કરવામાં આવ્યા છે. ટ્રેનના શેડ્યુલ ખોરવાઈ જવાને પગલે યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 8 દિવસોથી દક્ષિણ એશિયાના ઇન્ડો-ગેંગટિક પ્લેનમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. હવામાન ખાતાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ દુનિયાનું સૌથી મોટું ધુમ્મસ છે જે પાકિસ્તાનથી શરૂ થઈને બંગાળ સુધી ફેલાયેલું છે. આ ખુલાસો 3 જાન્યુઆરીએ સવારે 9:30 કલાકે સેટેલાઇટ ઇમેજથી થયો. આ મામલે IGIના હેડ ડોક્ટર RK જેનામનીનું માનવું છે કે આજ સુધી આટલા મોટા ધુમ્મસની ચાદર ક્યાંય જોવા નથી મળી. સમગ્ર દુનિયામાં ઇન્ડો ગેંગટિક રિજનનું ક્ષેત્ર સૌથી વધુ છે જે 1500 થી 2000 કિલોમીટર સુધી ફેલાયેલું છે. અહીંયા 8 દિવસથી આ ધુમ્મસની ચાદર ફેલાયેલી છે જે સેટેલાઇટની તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને આગામી 72 કલાકમાં કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવ રહેશે તેવી આગાહી કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં ભારે ઠંડીને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાત સહિત દેશમાં ઠંડીનો માહોલ છે જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં શીતલહેર જોવાય છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.6 ડિગ્રી નોંધાયું તો મહત્તમ તાપમાન ઓખામાં 19.8 ડિગ્રી નોંધાયું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે.